હું આદર્શ છું આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું બોરડ હિના મારો વિષય છે ઇંગ્લિશ આજે આપણે ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણની અંદર અવર હેલ્પર્સ એટલે કે આપણા સહાયકો એટલે કે વ્યવસાયકારો હવે આપણને ખબર જ છે કે સમાજની અંદર જુદા જુદા અનેક પ્રકારના વ્યવસાયો આપણી આસપાસ રહેલા છે બરાબર જેમ કે કુંભાર સુથાર લોહાર દરજી કળીઓ ડોક્ટર નર્સ વગેરે બરાબર આજે આપણે આ અલગ અલગ વ્યવસાયકારોને ચિત્ર સહિત પરિચય લેવાનો છે તો સૌ આપણે કુંભારથી શરૂઆત કરીશું કુંભાર જેને ઇંગ્લિશમાં પોટર એટલે કે ઓ ડબલ ટી ઈ આર પોટર કહેવામાં આવે છે હવે કુંભાર છે એ શું બનાવે છે તો કે કાચી માટીને પકાવે છે પછી એના ચાકડા ઉપર ચડાવીને જુદા જુદા પ્રકારના કુંડિયા પોટ માટીના વાસણ આવું બધું બનાવે છે આપણે પીવાનું પાણી શેમાં હોય છે ઘરે તો કે મમ્મી પીવાનું પાણી ગોળાની અંદર ભરે છે ઉનાળાની અંદર ઠંડુ સરસ મજાનું પાણી એમાં થાય છે દિવાળી ઉપર આપણે જે દીવા કરીએ છીએ ને એ પણ કુંભારના બનાવેલા હોય છે તમારી ઘરે અગાસી ઉપર આપણે જે પક્ષીઓને પાણી પીવા માટેના પણ જે વાસણ રાખીએ છીએ ને એ પણ કુંભાર બનાવે છે હવે પછી આપણે બીજા વ્યવસાયકાર છે કડીયો એને ઇંગ્લિશમાં કહેશું મેસન એમ એ એસ ઓ એન મેસન એટલે કડીઓ આપણે જે ઘરમાં રહીએ છીએ ને આ ઘરનું બાંધકામ ચણતરકામ કોણ કરે છે તો કે કડીયો કરે છે કળીઓ છે તે રેતી સિમેન્ટ ચૂનું પાણી આ બધું મિક્સ કરીને જે આ તમને દેખાય છે ને ચિત્રની અંદર ઈંટ પથ્થર બેલા વગેરેને ગોઠવીને દિવાલનું કામ કરે છે પછી પ્લાસ્ટર કરે પછી ચૂનો લગાવે આપણું સરસ મજાનું ઘર પપ્પાની ઓફિસ હોય સ્કૂલ હોય સ્કૂલનું બાંધકામ બિલ્ડિંગ આ બધું કોણે કામ કરેલું હોય છે તો કે કડીઓ હવે પછી આવે છે દાકતર એટલે કે ડોક્ટર ડીઓ સી આર આપણે જ્યારે બીમાર થઈએ છીએ ત્યારે આપણે દવા લેવા માટે કઈ જગ્યાએ જતા હોઈએ છીએ તો કે હોસ્પિટલે દવાખાને બરાબર આ દવાખાનાની અંદર ડૉક્ટર આપણને આપણું તાપમાન માપે છે દવા આપે છે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું કહે છે વધારે બીમારી હોય તો આપણને બાટલા પણ ચડાવે છે અને ઓપરેશન પણ કરવાનું થતું હોય તો કરે છે દવાખાને ડૉક્ટર આપણું ભગવાનની જેમ આપણી સેવા કરે છે ડૉક્ટર એ આપણા એક ભગવાન છે જે આપણને બીમારમાંથી સાજા કરીને નવું જીવન આપે છે ત્યાર પછી આવે છે શિક્ષિકા એટલે કે શિક્ષકો જેને આપણે ઇંગ્લિશમાં ટીચર કહીએ છીએ ટી ઈ એ સી એચ ઇ આર ટીચર એટલે શિક્ષિકા અને એક સર હોય તો એને શિક્ષક કહેવામાં આવે છે તમે જ્યારે સ્કૂલે ભણવા આવો છો ત્યારે તમને ક્લાસની અંદર ભણાવે છે એને કહેવાય શિક્ષિકા આ વર્ષે તો આપણે સ્કૂલ બંધ છે એટલે પહેલાં ધોરણવાળા બાળકોને ખ્યાલ નથી બાકી તમને બધાને ખબર છે સ્કૂલે આપણે દફ્તર લઈને ટાઈમે આવતા હોય ક્લાસની અંદર પ્રાર્થના કરીને પહેલો પીરિયડ ચાલુ થાય ત્યારે આપણા વર્ગ શિક્ષક વિષય શિક્ષક આપણને ભણાવે છે જેને કહેવાય ટીચર ત્યાર પછી આવે છે કાછીઓ એટલે કે શાકભાજી વેચવા વાળા કાછીઓ એટલે કે તો કે આપણે જ્યારે લીલા શાકભાજી લેવા બજારમાં જાય છીએ ને આપણા મમ્મી દાદીમાં આંટી બપોરે અને સાંજે આપણે સરસ મજાનું લીલું તાજું શાકભાજી રોટલી સાથે ખાતા હોઈએ છીએ ને આ વેચવા વાળાને શું કહેવાય છે તો કે કાછીયો ઇંગ્લિશમાં એને શું કહેશું તો કે ગ્રીન ગ્રોસર જી આર ડબલ ઇ એન જી આર ઓ સી ઈ આર એટલે કે લીલું શાકભાજી વેચવાવાળા શાક માર્કેટની અંદર ઘણા બધા ગ્રીન ગ્રોસર્સ આપણે જોતા હોઈએ છીએ જે સરસ મજાનું તાજું લીલું શાકભાજી આપણને વેચે છે બરાબર ત્યાર પછી આવે છે પોલિશ પીઓએલઆઈસી એમ એન પોલીસમેન આપણને ખબર છે ખાખી કપડાં પહેર્યા હોય છે ટોપી ખાખી કલરની પહેરેલી હોય છે હાથમાં લાંબી લાકડી હોય છે અને એક સીટી હોય છે જે એના ડાબી ડાબા ભાગના ખિસ્સાની અંદર એક દોરી સાથે સીટી ગોઠવેલી હોય છે રોડ રસ્તા ઉપર કોઈ ધમાલ કરે ગેરવર્તન કરે કોઈ ચોરી ચપાટી કરે એવા ગુંડાઓ મવાલીઓને છે પોલીસ દંડા મારે છે અને એને જેલ હવાલે પણ કરે છે ત્યાર પછી આવે છે દૂધવાળો દૂધવાળાને ઇંગ્લિશમાં શું કહેશું તો કે મિલ્કમેન એમ આઈ એલ કે એમ એ એન મિલ્કમેન એટલે દૂધ વેચવાવાળા આપણે સવારે ઉઠતાની સાથે જ મમ્મી આપણા માટે શું બનાવે તો કે સવારે ચા દૂધ કોફી આ બધી વસ્તુ શેમાંથી બને છે તો કે દૂધમાંથી આપણી ઘરે ગાયનું દૂધ આવતું હોય ભેંસનું દૂધ આવતું હોય અથવા ક્યારેક આપણે લેવા પણ જતા હોઈએ છીએ અને કોઈના ઘરે આપવા આવતા હોય છે આ જે ઘરે ઘરે દૂધ આપવા આવે છે એ સાયકલની અંદર અથવા રિક્ષાની અંદર જેમાં મોટી મોટી દૂધની કીટલીઓ બરણીઓ કેન ભરેલા હોય છે અને જે પ્રમાણે આપણે જેટલું દૂધ લેતા હોય એ પ્રમાણે લીટર બે લીટર આપણને આપે છે ત્યાર પછી આવે છે કંડક્ટર આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ને ત્યારે બસમાં ટ્રાવેલ્સમાં બેસીને એક ગામથી બીજા ગામ દૂર દૂર જવાનું થાય ત્યારે આપણને બસની અંદર ટિકિટ લેવાની હોય છે આ ટિકિટ આપણને કોણ આપે છે તો કે કંડક્ટર ઇંગ્લિશમાં એનો સ્પેરિંગ થશે સીઓ એનડીુ સીટીઓ આર કન્ડક્ટર એટલે ટિકિટ કાપવા વાળાભાઈ હવે આ કંડક્ટર છે એમનો પોશાક પણ પોલીસમેન જેવો જ હોય છે કાખી કલરના કપડાં પહેરેલા હોય છે અને એના ખભે એક નાનું પર્સ ટીંગાડેલું હોય છે જેમાં આપણે જે ગામ જવાનું હોય એ પ્રમાણે આપણને ટિકિટ આપે છે પછી આપણે એમને પૈસા આપીએ એટલે આપણને છૂટા વધતા પૈસા આપે અને ટિકિટ પણ આપે છે તમે લોકો જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે કન્ડક્ટરનો તમે પરિચય લઈ શકો છો ત્યાર પછી આવે છે ટપાલી આપણા ગામની અંદર શહેરની અંદર દરેક જગ્યાએ પોસ્ટ ઓફિસ આવેલી હોય છે આ પોસ્ટ ઓફિસમાં આપણા જે કાંઈ પત્ર લેટર પરબીડિયા મની ઓર્ડર આવે છે ત્યાંથી આ બધી વસ્તુ સ્ટેમ્પ મારી અને આપણી ઘરે ઘરે પહોંચવા પહોંચાડવાનું કામ જે વ્યક્તિ કરે એમને ટપાલી કહેવામાં આવે છે જેમને ઇંગ્લિશમાં પોસ્ટમેન કહેવાય પીઓ એસ ટી એમ એ એન પોસ્ટમેન એટલે ટપાલી આપણી ટપાલ મામાના ઘરેથી આપણા ઘરે આવતી હોય એમાં મામાએ આપણા ઘરનું સરનામું લખેલું હોય છે હવે આપણા આ ઘરના સરનામે આપણા મામાની ટપાલ ટપાલી છે એ સરનામાના આધારે આપણા ઘરે પહોંચાડે છે ટપાલી છે એ સવાર બપોર ચોમાસું હોય ઠંડી હોય કોઈ પણ ઋતુમાં કોઈ પણ જગ્યાની ટપાલ છે તે એના સરનામાના આધારે પહોંચાડે છે ત્યાર પછી આવે છે મોચી આપણે જે પગ પગમાં ચપ્પલ મોજડી સ્લીપર જે કાંઈ પહેરતા હોઈએ છીએ ને એનું કામ કોણ કરે છે તો કે મોચી આપણા ચપ્પલ બનાવે છે જેને ઇંગ્લિશમાં આપણે કોબલર કે સી ઓ બી બી એલ ઇ આર કોબલર એટલે મોચી મોચીભાઈ છે તે ચામડામાંથી ચપ્પલ બૂટ મોજડી આ બધું કામ કરે છે આપણા તૂટી ગયેલા ચપ્પલ હોય તો એ પણ સીવી આપે છે ત્યાર પછી આવે છે ખેડૂત ખેડૂતને તો આપણે બધા જ ઓળખીએ છીએ ખેડૂતથી બધા બાળકો પરિચિત છીએ બરાબર ખેડૂત શું કામ કરે છે ખેડૂતને ઇંગ્લિશમાં ફાર્મર કહેવાય એફ એ આર એમ ઈ આર ફાર્મર એટલે ખેડૂત ખેડૂત છે જેના ખેતરમાં શિયાળો ઉનાળો ચોમાસું દરેક સિઝનમાં દરેક ઋતુમાં અલગ અલગ શાકભાજી અનાજ કઠોળ આ બધું વાવેતર કરે છે પછી એમાં પાણી પાય છે જુદું જુદું અનાજ કઠોળ પકાવે છે અને પછી યાર્ડની અંદર પહોંચાડે છે આપણા ઘરે પણ આપણે ખેડૂત હોઈએ તો આપણને ખબર છે કે આપણે આપણા ઘરનું શાકભાજી આપણા ખેતરમાં ઉગાવેલું સરસ મજાનું ખાતા હોઈએ છીએ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે કારણ કે તે વહેલી સવારે ખેતરે જાય છે બપોર વચ્ચે ઘરે આવે છે ફરી તડકો હોય ઠંડી હોય ચોમાસું હોય ખેતરે જઈને એને જે પાક વાવેલો હોય છે એમાં બિયારણ દવા આ બધો છંટકાવ કરે છે અને કાળી મહેનત કરીને બધું અનાજ કઠોળ આવા બધા પાકનું વાવેતર કરીને ઉપજ મેળવે છે ત્યાર પછી આવે છે સુથાર સુથારને આપણે ઇંગ્લિશમાં કાર્પેન્ટર કે શું સી એ આર પીઈ એન ટી ઈ આર સુથાર શું બનાવે છે તો કે બારી દરવાજા લાકડાનું તમામ ફર્નિચર છે તે લાકડા કાપીને એમાં માપ પ્રમાણે ફર્નિચર બનાવે છે આપણા ઘરની અંદર રસોડામાં રૂમમાં ટેબલ હોય ખુરશી હોય રસોડાના દરવાજા ખાના હોય બારી આ બધું સુથાર બનાવે છે સ્કૂલની અંદર તમે જે બેસો છો ને ભણવા માટે પાટલી ઉપર આ પાટલી ટીચરનું ટેબલ ખુરશી રૂમની અંદર તમારે જે કબાટ હોય છે એમના દરવાજા આ બધું ફર્નિચરનું કામ સુથાર કરે છે ત્યાર પછી આવે છે ધોબી ધોબીને ઇંગ્લિશમાં વોશરમેન પણ કહેશું હવે ધોબી તો કે મેલા કપડાંને ગંદકી દૂર કરીને સ્વચ્છ કપડાં બનાવે છે ધોબી છે બધાના ઘરેથી મેલાં કપડાં ભેગા કરીને કૂવા કાંઠે નદી કાંઠે જ્યાં વધારે પાણીનો જથ્થો હોય છે ત્યાં જઈ અને આપણા કપડાંને ચોખ્ખા કરે છે ત્યાર પછી આવે છે નર્સ તમને ખબર છે આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે દવાખાને ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યાં ડૉક્ટરની સાથે સફેદ કપડાં અને સફેદ ટોપીવાળા જે બહેનો કામ કરતા હોય છે એને નર્સ કહેવામાં આવે છે આ નર્સ છે એ આપણી મમ્મીની જેવી જ મમતાભર્યા સ્વભાવથી આપણને આપણી સારવાર કરે છે દવા આપે છે ડ્રેસિંગ કરે છે પાટાપિંડી કરે છે આપણને હલન ચલન કરવામાં મદદ કરે છે નર્સ છે તે ખૂબ જ માયાળું અને દયાળુ સ્વભાવવાળા હોય છે ચાલો બાળકો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો